જામનગરના પીએન માર્ગ પર આવેલ જૈન હોસ્ટેલમાં દોઢ એક મહિના પહેલા રૂમ નંબર 2 માં રહેતા વિદ્યાર્થી ગૌરવગીરી બાવાજી અને અન્ય સાથી મિત્રો સાથે રાત્રિના સમયે વંડી ટપ્પી હોસ્ટેલની બહાર નીકળ્યા હતા. આ બાબતની જાણ હોસ્ટેલના રેક્ટરને થતાં તેઓએ વિદ્યાર્થીને બોલાવી ઠપકો આપ્યો હતો અને તેના વાલીને જાણ કરી હતી, જેથી રોષે ભરાયેલા ગૌરવગીરીએ આ બાબતની તપાસ આદરી હતી અને તેને હોસ્ટેલના રૂમ નંબર 7ના વિદ્યાર્થી શિવમ ચાડી ખાધી હોવાનું માલુમ પડ્યું હતું, જેથી ઉશ્કેરાટમાં ગૌરવગીરીએ શિવમને ફડાકા મારી છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે લોહી લુહાણ બનેલ વિદ્યાર્થી શિવમ ઢળી પડતા હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓએ તાત્કાલિક દવાખાને ખસેડ્યો હતો, જેની જાણ પોલીસને કરાતા પોલીસે શખ્સ ગૌરવગીરી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જૈન સમાજની હોસ્ટેલ છે ત્યાં ડિપ્લોમા ફર્સ્ટ યરમાં ભણતા સ્ટુડન્ટને અગાઉ તેઓ હોસ્ટેલ કૂદીને બહાર ગયેલો હોય તે બાબતે તેમના રેક્ટરે વાલીને બોલાવી તેમને ખીજાવતા આ બાબતેનું વેર રાખી ગઈકાલ રાતના શિવમ પટેલ નામના બરોડાનો વિદ્યાર્થી છે જે અહીંયા ડિપ્લોમામાં અભ્યાસ કરે છે તેને ગૌરવગીરી નામના વિદ્યાર્થીએ તેને છરીથી તેને મારી ઈજા પહોંચાડેલ છે, જે બાબતનો ગુનો દાખલ થયેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે.